નમસ્તે નસ્તે વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં છો ફન એન્ડ લંન સ્કૂલમાં તમારું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે લખીએ કક્કો કક્કા સાથે મિત્રતામાં આપણે આગળ તો શું દેખાય છે છ છત્રીનો છ છ છરીનો છ છ છત્રીનો છ શું થશે છ છ નો છીનો છત્રીનો છ તો છ કેવી રીતે લખવાનો પહેલાં અડધો ગોળ એક અહીંયાથી આપણને નંબરો આપ્યા છે પહેલાં અડધું ગોળ પછી બીજું અડધું ગોળ ઉપર જઈને રાઉન્ડ તો બની જશે છ છત્રીનો છ ને છત્રી સાથે જોડો આપણી એક્ટિવિટી છે તો કેવી રીતે કરવાનું છે અહીંયા વચ્ચે આપણને છત્રી તો આપેલી છે પણ એમાં આપણે આવી રીતે છ શોધવાનો છે અને તેને છત્રી સાથે જોડવાનો છે તો કેવી રીતે કરશું આ છ છે ના આ છ છે હા તો તેને જોડો અહીંયા છત્રીનો છ છે હા તો તેને પણ છત્રી સાથે જોડવાનું છે આ છત્રીનો છ છે ના આ છત્રીનો છ છે ના આ તો બકરીનો બ છે આ છત્રીનો છ છે હા તો તેને આપણે જોડીશું આ છત્રીનો છ છે ના ભાઈ ના આ છત્રીનો છ છે ના તો આપણને છત્રીનો જો છ દેખાય તેમાં જ આપણે ખાલી જોડવાનું છે પછી અહીંયા એક બીજી એક્ટિવિટી આપેલી છે છ શોધો તેને ગોળ કરો

તો તેની ઉપર પણ ગોળ કરીશું આ છત્રીનો છ છે ના આ છત્રીનો છ છે હા તો તેની ઉપર ગોળ કરીશું આ છત્રીનો છ છે ના ભી ના આ તો પ પતંગનો પ છે આ છત્રીનો છ છે હા તો તેની ઉપર પણ ગોળ કરીશું તો આપણે આજે કઈ એક્ટિવિટી બે કર્યા છત્રીને છ સાથે જોડ્યા અને છ શોધીને ગોળ કર્યો હવે આગળ શું છે છ માં રંગ પૂરો તો તમને કયો રંગ ગમશે મને તો પર્પલ ગમશે તો આપણે પર્પલ કલર નો છત્રી નો છ કરીશું અને બોલવાનું છ છત્રી નો છત્રી નો છ છત્રી નો છત્રી નો છ અને હવે આપણે નીચે ડોટ ડોટ છે ત્યાં લખવાનું છે તો શું લખીશું પહેલાં અડધું પછી બીજા બે અડધા ગોળ છે છ છત્રીનો છ છ છત્રીનો છ છ છત્રીનો છ છ છત્રીનો છ તો એવી રીતે આપણે પેજ નંબર બાર પૂરું કરીશું લખીને તો શું શીખ્યા છ છત્રીનો છ અહીંયા એક તમને એક્ટિવિટી આપી છે જેમને બહુ ગમશે કારણ કે રંગ પૂરવા તો તમને બહુ ગમે છે તો આમાં પણ આપણે ખાલીને ખાલી રંગ પૂરવાના છે છ છત્રીનો છ છ છતનો છ છનો છ તો આમાં તમારે ક્રેયોનની ની મદદેથી રંગ પૂરવાના છે છ માં તો એક બે કરીને બતાવી દઉં છ છત્રી નો છ છત્રી નો છ તો આમાં તમારે રંગ પૂરવાના છે છ માં તો મજા પડી ગઈ તો આજે આપણે શું શીખ્યા છ છત્રી નો છ લખતા શીખ્યા તો આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો બાય બાય તમારું ધ્યાન રાખજો